आज वडाप्रधान नरेन्द्र मोदी नो जन्मदिवस खेड़ा जिल्लाना नड़ियाद खाते आवेला संतराम मंदिर खाते वडाप्रधान ना जन्मदिन नी विशेष उजवणी करवामां आवी। संतराम मंदिर ना एक ओरडा ने नरेन्द्र कक्ष नाम आपी वडाप्रधान ने विशेष शुभेच्छा पाठवामां आवी। નડિયાદના સંતરામ મંદિર સાથે નમોનો જૂનો નાતો સંઘ પ્રચારક નરેન્દ્ર મોદી સંતરામ મંદિરમાં રોકાતા હતા। જે ઓરડીમાં મોદી રોકાતા હતા તેને નરેન્દ્ર કક્ષ નામ અપાયું। વડાપ્રધાન મોદીને જન્મદિને સંતરામ મંદિર તરફથી શુભેચ્છા। વાત એ વખતની છે જ્યારે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક હતા। संघना प्रचार अर्थे नरेन्द्र मोदी नड़ियाद पहुंचे तो संतराम मंदिर में रोकाता। अने आम संतराम मंदिर की आध्यात्मिकता अने शांति थी नरेन्द्र मोदी नो परिचय थयो। अने नरेन्द्र मोदी ने कर्म निष्ठा थी संतराम मंदिर पण अवगत थयो। साइकल लई ए वखते ए जमाना मा साइकल नु चलन वधारे एटले एक गाम थी बीजे गाम तीजे गाम चौथे गाम एम आरएसएस नो प्रचार करवा माटे सेवानो सुवास फैलावा माटे तेओ साइकल प्रवास करता हता। आजे नरेन्द्र मोदी वडाप्रधान छे अने आजे तेमनो जन्मदिवस पण छे तरे संतराम मंदिर संघना ए जूना नरेन्द्र मोदी ने याद करे छे। वडाप्रधान नरेन्द्र मोदी ने संतराम मंदिर तरफथी विशेष शुभेच्छा पाठवामां आवी छे। अने जे पांच नंबर ना ओरडा मां नरेन्द्र मोदी रोकाता हता तेनुं नाम नरेन्द्र कक्ष राखीने जूनी यादोने हमेशा माटे अंकित करवामां आवी छे। नरेन्द्र भाई अँ रहता था त्यारे संघ प्रचारक तरीके स्थान में घना दिवस सुधी रहता। अत्यारे अमे एमनी याद में आ विद्याभारती थी संलग्न चालती स्कूल में नरेन्द्र कक्ष बनाव्यो छे। 70मो जन्मदिवस आपणे सौ परमात्मा ने प्रार्थना करिए नरेन्द्र भाई सतायु थाय અને દુનિયાને સમાજને ખૂબ ખૂબ ઉપયોગી થાય। ખેડા જિલ્લાના જો મુખ્ય મથકની વાત કરવામાં આવે તો નડિયાદ સાક્ષર નગરી તરીકે જાણીતું છે, તેની અંદર પણ જો 17 સપ્ટેમ્બર એટલે નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીનો જન્મદિવસ, જેઓ 17 સપ્ટેમ્બર 1950ની અંદર તેમનો વડનગરની અંદર મહેસાણાની અંદર જન્મ થયો, ત્યારબાદ તેઓ સંઘ પ્રચારક તરીકે ખેડા જિલ્લાના નડિયાદમાં આવી હાલ તેઓ રહેતા હતા। મારી હું જે અત્યારે જે જગ્યા સ્થાને ઊભો છું તેની અંદર જ જો જોવા જઈએ તો આ સંતરામ મંદિરનું જે સ્થાન છે તેની અંદર જ એક નરેન્દ્ર કક્ષ, જેઓ અત્યારે જે વડાપ્રધાન છે તેઓ અહીંયા નરેન્દ્ર કક્ષ જે છે તેની અંદર જ રહેતા હતા। તેઓ સંઘ પ્રચારક તરીકે ખેડા જિલ્લામાં આવ્યા હતા, ત્યારબાદ તેઓનું જે કાર્યકાળ છે તેની અંદર જ હાલ જે આ સંતરામ મંદિર છે તે દરમિયાનના મહંત જે મહારાજશ્રી હતા તેઓ દ્વારા તેમના માટે જ ભોજન રાખવામાં આવતું હતું અને તેઓનું પ્રિય ભોજન જે કહેવાય છે કે ખીચડી અને દૂધ કહેવાતું હતું। અને ખેડા જિલ્લાની જો વાત કરવામાં આવે તો તેઓ સાયકલ લઈને પ્રચાર કરવા નીકળી જતા હતા, જે ખેડા જિલ્લાના અલગ અલગ ગામડાઓ છે દૂર દૂર સુધીના જે વિસ્તારો છે તેની જે જનતા છે તેને સંઘની તેઓ ચર્ચા કરી આપવામાં આવતી હતી અને તેમનો સંઘનો પ્રચાર કરતા હતા। હાલ ત્યારબાદ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, ત્યારબાદ તેઓ 14મા વડાપ્રધાન પણ બની ચૂક્યા છે અને આજે તેમનો 70મો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આપણે ખેડા જિલ્લા અને નડિયાદ વાસીઓ દ્વારા હાલ જે વડાપ્રધાન છે તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવે છે અને નડિયાદ સંતરામ મંદિર દ્વારા તેમને આશીર્વાદ પણ પાઠવી દેવામાં આવ્યા છે। યોગેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, નડિયાદ।